नमस्कार मित्रों, स्टॉक मार्केट रिलेटेड गुजराती चैनल ट्रेड टेक्निक्स में आप सबनों हार्दिक स्वागत है। मित्रों, आज आप एक अलग ट्रेडिंग स्ट्रेटेजी विषय चर्चा करवाने छे अने माहिती मेळवाने छे। हवे आ जे स्ट्रेटेजी छे एनुं नाम छे बॉक्स ट्रेडिंग स्ट्रेटेजी, अथवा तो एने रेक्टेंगल ट्रेडिंग स्ट्रेटेजी पण कही शकाय छे। आ जे स्ट्रेटेजी छे एना शोधक निकोलस दरवास हता अने आ स्ट्रेटेजी थी एने घणो बधो प्रॉफिट कमाई अने सक्सेसफुल ट्रेडर ए बन्या हता। हवे मित्रों, आ स्ट्रेटेजी छे शुं, केवी रीते एनो उपयोग करी शकाय, चार्टनी अंदर केवी रीते जोई शकाय, ए दरेक विषे आपणे चर्चा करवानी छे। जो मित्रों चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब करी लो अने आ वीडियोने लाइक करवानुं भूलता नहीं। तो सौ प्रथम मित्रों हवे ए जोईए कि आ स्ट्रेटेजी छे ए कोना माटे उपयोगी छे। तो सौ खास अगत्यनी वस्तु ए छे कि जे मित्रों स्विंग ट्रेडिंग करे छे, स्विंग ट्रेडिंग अथवा शॉर्ट टर्म ट्रेडिंग, बराबर, कोई स्टॉक तमे बे के त्रण दिवस थी लई अने 10-15 दिवस सुधी राखवाना होय, शॉर्ट टर्म ट्रेडिंग अथवा स्विंग ट्रेडिंग, एना माटे आ स्ट्रेटेजी खूब ज उपयोगी छे। प्लस जे मित्रों स्टॉकमां इंट्राडे करे छे, बराबर, एमना माटे पण आ स्ट्रेटेजी उपयोगी छे। अने जे ऑप्शन ट्रेडिंग करे छे, जे नाना ट्रेडर छे, एमना माटे पण आ स्ट्रेटेजी खूब ज उपयोगी छे अने आनाथी प्रॉफिटेबिलिटीमां पण खास सारो एवो वधारो થઈ શકે છે। મિત્રો, તમે પણ પોતે પહેલાં એવું લાગે તો પેપર ટ્રેડ અથવા તો પાસ્ટની કોઈ પણ કેન્ડલ્સ અથવા ચાર્ટની અંદર જોઈને પણ તમે ટેસ્ટ કરી શકો છો, ખાસ યાદ રાખજો। જો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલશો નહીં। હવે મિત્રો, સૌ પ્રથમ આ સ્ટ્રેટેજી છે શું એના વિશે આપણે માહિતી મેળવશું। હવે આ સ્ટ્રેટેજીની અંદર માનો કે આપણે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય તો ટાઈમ ફ્રેમ છે એ ડે કેન્ડલ રાખવાની છે, બરાબર, ખાસ યાદ રાખજો। મિનિમમ 4 કેન્ડલ એક રેન્જની અંદર થવી જોઈએ, એક બોક્સ બનવું જોઈએ, બરાબર, આ ખાસ યાદ રાખજો। એક બોક્સની અંદર જ્યારે 4 અથવા એનાથી વધારે કેન્ડલ એક રેન્જમાં હોય ત્યારે આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી શકાય। હવે માનો કે આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ, માનો કે LIC છે, બરાબર, એ 600 રૂપિયા આજુબાજુ ટ્રેડ કરે છે, એક સ્ટોકનું આપણે એક્ઝામ્પલ લઈએ। આ તમે ઓપ્શનમાં પણ આનો ઉપયોગ કરી શકાય અને બીજા કોઈપણ સ્ટોકની અંદર ઇન્ટ્રાડે કરતા હોય તો પણ આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી શકાય છે। હવે માનો કે LIC છે એ 600 રૂપિયાની એની પ્રાઇસ છે। હવે માનો કે આ એક રેન્જ LIC અંદર બને છે, બરાબર, માનો કે આ રેન્જ છે એ અહીંયા નીચેની તરફ 570 છે આ લાઇન, બરાબર, અને ઉપરની જે ટોપ લાઇન છે એ ભાવ છે 600 રૂપિયા, બરાબર। હવે આ બે રેન્જની વચ્ચે 4 અથવા 5 દિવસ ટ્રેડ થતો રહે, બરાબર, આ મિત્રો ખાસ યાદ રાખજો। મિનિમમ 4 કેન્ડલ, 2 કેન્ડલ હોય તો, બરાબર, અને 2 કેન્ડલ્સ એ માત્ર સ્વિંગ ટ્રેડિંગ અથવા શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે જ ઉપયોગ કરવાનો છે, બરાબર। જો માનો કે આ જ વસ્તુને તમે કોઈ સ્ટોકમાં ઇન્ટ્રાડે કરવા માંગતા હોય તો 15 મિનિટની કેન્ડલનો ઉપયોગ કરવાનો છે। મિનિમમ 4 અથવા 5 કેન્ડલ છે એ એક રેન્જમાં વર્ક કરે કોઈ સ્ટોકમાં, ત્યારે એમાં સારું એવું ઉપર અથવા નીચે બ્રેકઆઉટ આવી શકે। અને અથવા તો માનો કે મિત્રો તમે ઓપ્શન બાઇંગ કરો છો તો ઓપ્શન બાઇંગ માટે અહીંયા મિનિમમ 5 કેન્ડલ થવી જરૂરી છે, બરાબર, તો એક્યુરેસી એમાં સારી મળી શકશે। હવે મિત્રો આની અંદર અત્યારે આપણે LIC નું એક્ઝામ્પલ લઈને સમજીએ કે 570 છે લોઅર રેન્જ છે અને 600 છે અપર રેન્જ છે। હવે માનો કે નેક્સ્ટ આ 5મા કેન્ડલ છે અને 6ઠ્ઠા દિવસે માનો કે આ સ્ટોકની પ્રાઇસ અહીંયાથી ઉપર તરફ જાય ત્યારે આપણે ટ્રેડ અહીંયા એક્ઝિક્યુટ કરવાનો છે, એટલે કે બાય કરવાનું છે। તો હવે મિત્રો સવાલ એ થાય કે આમાં આપણે ટાર્ગેટ કેટલો રાખવું અને સ્ટોપ લોસ કેટલો રાખવું। હવે માનો કે અહીંયા રેન્જ છે એ 30 પોઈન્ટની રેન્જ છે, બરાબર, 30 પોઈન્ટ એટલે 600 રૂપિયા જોવા જાવ તો 30 પોઈન્ટ એટલે મિનિમમ લગભગ 5-1% જેવું થાય। તો આ જે બોક્સની જે લેન્થ છે, બરાબર, સોરી લેન્થ નહીં પણ હાઈટ, બરાબર, એ 30 પોઈન્ટની છે, તો અહીંયા આપણો ટાર્ગેટ મિનિમમ 30 પોઈન્ટ રહેશે, ફર્સ્ટ ટાર્ગેટ, બરાબર, અને અહીંયા, બરાબર, અહીંયા જો 30 પોઈન્ટનો છે તો અહીંયા આપણો સ્ટોપ લોસ છે એ સૌ પ્રથમ તમે 570 પણ રાખી શકાય, બરાબર। હવે માનો કે પ્રાઇસ છે અહીંયા 630 સુધી પહોંચી ગઈ ત્યારે આપણો જે સ્ટોપ લોસ છે એ 10-10 રૂપિયા જેમ હાલે, માનો કે અહીંયા 610 પ્રાઇસ આવી પછી 620 આવી, એ મુજબ આપણે આપણો સ્ટોપ લોસ છે એને ટ્રેલ કરતો જવાનું છે। આમાં જેટલું ટ્રેલિંગ કરશો એટલો ફાયદો વ્યવસ્થિત સારી રીતે આમાં મળી શકશે, આ એક ખાસ વાત યાદ રાખજો। માનો કે 610 પહોંચે ત્યારે આપણો સ્ટોપ લોસ છે 580 હોવો જોઈએ, આવી રીતે 10-10 પોઈન્ટના, માનો કે અહીંયા પ્રાઇસ છે 650 સુધી પહોંચી ગઈ ત્યારે તમારો સ્ટોપ લોસ છે એ થોડોક 630 અથવા 635 કે 640 સુધી પણ આપણે રાખી શકાય, બરાબર। હવે બીજી વસ્તુ, માનો કે તમે અહીંયા 600 બાય કરો છો અને અહીંયા માનો કે સ્ટોપ લોસ હિટ થાય તો થવા દેજો, સ્ટોપ લોસને ક્યારેય નીચે ટ્રેલ કરવાનો નથી, કારણ કે આપણો ટાર્ગેટ અહીંયા 660 મિનિમમ આપણે રાખવાનો રહેશે। કદાચ માનો કે 610 કે 620 આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ જાય, સ્ટોપ લોસ હિટ થઈ જાય તો જવા દેવાનું, કારણ કે એમાં દરેકમાં રિસ્ક રિવોર્ડ સરખું ન પણ મળી શકે, પરંતુ મોસ્ટ ઓફ આની અંદર 1:1 અથવા 1:2 મળવાની શક્યતા ઘણી બધી સારી એવી હોય છે। હવે મિત્રો બીજી વસ્તુ કે આ બોક્સ ટ્રેડિંગ છે એની રેન્જ જ્યારે બ્રેક થાય, બરાબર, એને રેન્જ બ્રેકઆઉટ પણ કહેવાય, રેન્જ બ્રેક થાય ત્યારે આટલી મૂવમેન્ટ આવે છે શા માટે, એની પાછળનું સાયકોલોજી રીઝન આપણે સમજી શકીએ। હવે જોઈએ કે
આની રેન્જની અંદર ટ્રેડિંગ થાય છે, એટલે એનો મતલબ એવો છે કે આની અંદર બાયર્સ પણ છે અને સેલર્સ પણ છે, બંનેની ફાઇટ થતી હોય છે. બાયર્સને એમ લાગશે કે મારે સ્ટોકની પ્રાઇસ છે ઉપર જશે, સેલર્સને એમ લાગશે કે નીચે આવશે, એટલે આ ફાઇટ થતી હોય. જેવું અહીંયા બ્રેકઆઉટ આવશે એટલે જે સેલર છે એ એક્ઝિક્યુટ થઈ જશે અને નવા બાયર્સ અહીંયા એડ થશે, એટલે પ્રાઇસ છે ઉપર જવાની શક્યતા વધે. એવી જ રીતે માનો કે નીચે જ્યારે બ્રેકઆઉટ થાય તો જે બાયર્સ છે એ અહીંયા નીકળી જશે, એક્ઝિક્યુટ થશે અને નવા સેલર્સ પણ અહીંયા એડ થાય અને પ્રાઇસ ઘણી બધી નીચે પણ આવી શકે. આ જ વસ્તુ તમે ઓપ્શન ટ્રેડિંગમાં પણ મિત્રો કરી શકો છો, પણ ઓપ્શન ટ્રેડિંગની અંદર ખાસ યાદ રાખવાનું છે કે સ્ટોપ લોસ તમારો ખાસ રાખજો અને જો તમારી ફેવરમાં હાલે તો સ્ટોપ લોસને ટ્રેલ કરતો રહેવું જરૂરી છે. હવે માનો કે આ બ્રેકઆઉટ, માનો કે આ તમે ઓપ્શન છે, ઓપ્શનની અંદર તમે કોઈ નિફ્ટીનો ઓપ્શન બાય કરેલું છે, એનું પ્રીમિયમ માનો કે અહીંયા 100 છે બરાબર, ટોપ ઉપર, સોરી પ્રીમિયમની વાત નથી કરતા, પણ આપણે અહીંયા જોઈએ માનો કે 18,400 આ રેન્જ છે અને અહીંયા માનો કે 18,300 છે બરાબર, 100 પોઈન્ટની રેન્જ છે. તો આની અંદર આપણે જો 5 મિનિટની કેન્ડલ રાખીએ તો આટલો બધો એમાં ગેપ હશે નહીં બરાબર. અહીંયા માનો કે 380 આજુબાજુ હોઈ શકે, એટલે 20 પોઈન્ટનો અહીંયા ડિફરન્સ કદાચ હોઈ શકે. એ પ્રમાણે આપણે વધારે પોઈન્ટનો સ્ટોપ લોસ રાખવાનો નથી બરાબર. નિફ્ટી હોય તો 20 કે 30 પોઈન્ટનો સ્ટોપ લોસ ઘણો બધો થઈ જાય બરાબર. એની સામે આપણે ટાર્ગેટ અહીંયા 40 પોઈન્ટનો આપણે પણ રાખી શકીએ બરાબર. હવે જ્યારે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય ત્યારે 5 મિનિટ અથવા 15 મિનિટ જો તમે ટ્રેડ કરતા હોય ઓપ્શનની અંદર, તો મિનિમમ 3 કેન્ડલ અને 5 મિનિટની કેન્ડલ જો રાખવાની, તો મિનિમમ 5 અથવા 6 કેન્ડલ છે એક રેન્જમાં બનવી જરૂરી છે. આ યાદ રાખજો મિત્રો બરાબર. હવે બીજો એક આની અંદર આપણે ટાઈમ ફ્રેમની પણ વાત કરી લીધી કે જો તમે સ્ટોકમાં ઇન્ટ્રાડે કરો છો તો 15 મિનિટની ટાઈમ ફ્રેમ બરાબર, અને સ્ટોકની અંદર તમે સ્વિંગ ટ્રેડિંગ અથવા શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે કોઈ સ્ટોકને બાય કરો છો તો ડેઇલી કેન્ડલ, એક આખા દિવસની કેન્ડલ જોવાની છે બરાબર. અને જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો તો 5 અથવા 15 મિનિટની કેન્ડલનો ઉપયોગ કરી શકો. અને કેન્ડલ છે ખાસ કરીને ટ્રેડિંગ વ્યૂ અથવા તો કોઈપણ ચાર્ટ જે તમારી એપ્લિકેશન હોય જેમાં તમે ટ્રેડિંગ કરતા હોય એની અંદર ચાર્ટ જોઈ અને વ્યવસ્થિત એવું લાગે તો બોક્સ બનાવી અને એમાં સ્ટોપ લોસ ટાર્ગેટ નક્કી કરીને પછી જ વર્ક કરવું જરૂરી છે. હવે મિત્રો બીજી એક ખાસ વાત, આ વાત જે છે કોઈની જણાવી કે આ જે પેટર્ન જે બને છે બરાબર, આ સ્ટ્રેટેજી છે એની પેટર્ન જે બને છે એ કઈ જગ્યાએ બને છે. હવે માનો કે કોઈ સ્ટોક છે બરાબર, એ મૂવમેન્ટ કરીને ઘણી બધી રેન્જ બનાવે છે. માનો કે કોઈ સ્ટોક છે 500 રૂપિયાથી એની જર્ની ઉપર તરફ જઈ અને માનો કે અહીંયા 600 સુધી પહોંચે છે બરાબર, તો ઉપર તરફ બને છે અને પછી જો આ રેન્જ બને છે તો આ ઉપર જવાની શક્યતા, એટલે કે 600 ક્રોસ કરીને વધારે ઉપર જવાની શક્યતા થોડી ઘટે, કારણ કે અહીંયાથી જેણે બાઇંગ કર્યું છે એ લોકો સેલિંગ અહીંયા કરી શકશે. પરંતુ જો આ જ પેટર્ન છે એ બોટમની નજીક બને અને અહીંયા ઉપર તરફ બ્રેકઆઉટ આવે તો સારું એવું એમાં રિટર્ન મળી શકે. અને માનો કે આનાથી રિવર્સલ પણ છે કે આ જ બ્રેકઆઉટ નીચે તરફ પણ થઈ શકે બરાબર. નીચે તરફ થાય તો અહીંયાથી તમે સેલિંગ કરી શકો, ઉપર તરફ બ્રેકઆઉટ થાય તો અહીંયાથી તમે બાઇંગ કરી શકો છો. જો મિત્રો આ સ્ટ્રેટેજી છે એને સમજવા માટે તમારે ઘણા બધા ચાર્ટનો સ્ટડી કરવો પડશે. ચાર્ટનો સ્ટડી કરો, પછી ક્યાં ક્યાં સ્ટોકમાં અટેકની પેટર્ન બને છે એ જોવો, અને પેટર્ન બન્યા પછી કઈ તરફ બ્રેકઆઉટ એણે આપેલું છે એ પણ જુઓ, અને બ્રેકઆઉટ આપ્યા પછી એણે બ્રેકઆઉટ પછી જે એનું મૂવમેન્ટ છે કેટલી થઈ છે બરાબર, 1:1 થઈ છે કે 1:2 છે, 1:5 ઘણી વખત 5 સુધી પણ એની જર્ની થતી હોય છે. આ એક દરેક વસ્તુ નોંધવાની છે, એનો સ્ટડી કરવાનો છે. કોઈ પણ સ્ટોક છે એના ચાર્ટ ઉપરથી એના પાસ્ટ પરફોર્મન્સ, એની કેન્ડલસ્ટિક પેટર્ન કઈ કઈ ટાઈપની બને દરેક સ્ટડી કરવો જરૂરી છે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈના સજેશન ઉપર વર્ક કરવા કરતાં પોતાની રીતે પોતે સ્ટડી કરીને જ્યારે કામ કરશો ત્યારે તમે પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ પણ થોડોક વધશે અને પોતે વ્યવસ્થિત કામ કરી શકશો અને પોતાની જે ટ્રેડર તરીકેની જર્ની છે એમાં સક્સેસફુલ થઈ શકશો. મિત્રો વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.